કે હોવે હોવે ઠાકર દ્વારાની આપણે વાતો કરતા હોય, વાતડી ભગી તાળીયું જણ જણ જદવ્યું, જેડા જેડા માનવ્યું એવી એવી વાતડી બાપ, નામ નગારા અલખના ગાજે લીલિયા ગામ, દેવો મુંધવો વંદન કરે ઠાકર વાળા થામ, બાપ ઠાકર વાળું ઠામ, ધજા ફરુકે ધર્મની રાજે રાધે શ્યામ, દેવો કહે કર જોડીને બાપ તારી પૂજા કરું પ્રણામ, તને પૂજા કરું પ્રણામ, મેલા જેના લુગડા પણ ઉજળા જેના આચાર, એવો દેવો મુંધવો ઉજળા જેના આચાર, ઉજળા જેના આચાર, બાપ લીમડિયાનો ભરવાડ, આ કંકાવટીનો મુંધવો, દેવભાઈ એમ કહે છે કે હે માણસો, આપણે સૌ એક ઈશ્વરના સંતાન છીએ, એક જ બાપના દીકરા છીએ, એમ જીવ જંતુ ઝાડપાન રણ વગડા દરિયા અને બાપ પશુ પંખીડા સૌએ આજે આ મેળો છે, આ આપણો અલખનો મેળો છે, અને અલખનો મેળો એનો મોટો ભાઈ એટલે માણસ જાત, હે માણસ આ બધાનો ખ્યાલ રાખવો ને એ તારી ફરજ છે બાપ, તારી ફરજ છે, ઝાડને જીવવાના કોડ એને કુહાડે કાપીશ ના, એમાંય છે રણછોડ, કર જોડીને દેવો કહે ગાને નિર્જો ઘાસ, પંખીને ચણ નાખજો ઈશ્વર પુરુષે આસ, કર જોડી દેવો કહે ચોરી ચાડી ચુગલી આ મૂકી દે માથા કૂટ, કર જોડી દેવો કહે ભક્તિનો લાવો લૂંટ, અને હળી મળી લે હેતથી પ્રેમે પોતાવટ રાખ, દેવો કહે છે અંતમાં કાયા થવાની રાખ, તારી કાયા થવાની રાખ, આવ્યાને આદર દિયો તરસાને દિયો પાણી, દેવો કહે છે દિલથી વાલી બોલજો વાણી, ભાઈ ભાઈ આવું લીલિયા ગામ ઠાકરનું ઠામ, જીવતરનો થાક ઉતરી જાય, મરડાનો મેલ ઉતરી જાય, એવું મજાનું સ્થળ દીવો કરે ને ત્યાં દેવ હાજર થાય, બાપ અમારો દેવો મુંધવો તો એમ કે દીવો કરો અને દેવ હાજર થાય, એવો મોટા લીલિયાનો આ ઠાકર દ્વારો જ્યાં ભરવાડનો ભેળો ભગવાન છે અને ભગવાન ભેળા ભરવાડ છે, ઠાકર આ ભોળા ભરવાડોને બોલે બંધાણો છે, જય હો કાળિયા ઠાકર તમારી જય હો, જય હો કાળિયા ઠાકર તમારી જય હો, જય હો કાળિયા ઠાકર તમારી જય હો, અખિલ બ્રહ્માંડના અધિપતિ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવાવાળા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક જ મૂર્તિમાં સમાઈ જાય એવો ઠાકર, અને એવું ઠાકરનો દ્વારો એટલે આપણું વાસાવડ ગામ, આપા માંગાએ આરાધ્યા રૂડા રાધે શ્યામ, દેવો કહે પ્રભુ પધાર્યા વાસાવડ છે ધામ, અને રંગીલા રાજકોટ જિલ્લાનું ગોંડલ ગરવું નગર એવા આ સૌરાષ્ટ્રના પરગણાનો ઠાકર દ્વારો વાસાવડ ગામે શોભી રહ્યો છે. અહીંની એક વિશેષતા એવી છે કે અહીં નાગ દેવતાનું સ્થાનક છે. શાંતાકારમ ભુજગસયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ, એવું કાળિયા ઠાકરનું જે નાગ દેવતાનું સ્થાન છે, ગોગ મહારાજનું સ્થાન છે, અને ની આ ધરતી એ ભરવાડ સંતની છે, અને એમાંય ભૂતો રેટ પણ આ ગામનો જતો બાપ, એવી આ ગામની વિશેષતા છે. રાફડિયો જા પરસીએ
તાકે હોય વડ ભાગ, દેવો કહે કર જોડીને નમળ્યું કાળા નાગ, બાપ તને નમળ્યું કાળા નાગ, અને ભુજંગ ભયાનક ભાળ્યો કહે ભક્તો ના કાજ, દેવો કહે કર જોડીને જય હો ગોગા મહારાજ તારી, જય હો ગોગા મહારાજ તારી, જય હો ગોગા મહારાજ. ફાફડો જેને ફણીધર કહેવાય, મુછાળો જેને મણીધર કહેવાય, એવો શેષ કહો વાસુકી કહો એવો નાગ દેવતાનો થડો બાપ આ વાસાવડ ગામમાં આજે હાજરા હજુર પરચા પૂરે છે. અને એમાંય આ લીલુડી ધરતી એની સુંદર વનરાજીથી શોભી રહી છે. વફાદાર વૃક્ષો ઝૂલી રહ્યા છે, ઘટાદાર એની ડાળીઓ ઉપર ગોયલું ટહુકા કરે છે, મોરલા ટેહુંક 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 ટેહુંકના નાદ કરે છે, કોયલ કુ 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 કુ. અને બાપ એમ કહેવાય કે ચાચમાં ચાચ પરોવી અને ભોળા પહુડા જીવ જંતુ આનંદ કરે છે. પણ અહીં એક સંત નરભેરામનું સ્થાનક છે. ભરવાડની જ્ઞાતિમાં આપણા તો અનેક ભક્તો થયા છે, એવા ઝાપડા શાખાના ભરવાડ આપા માંગાએ અલખને આરાધ્યો છે. બાપ સત્યના ઝાપડે હરી આવ્યા છે, પ્રભુ પ્રસન્ન થઈ આ વાસાવડને નેહડે બિરાજ્યા છે. અહીં સુંદર મજાની વાવ છે, ઠાકરનો ઠાઠ નિરાળો છે. એમ કહેવાય અહીંયા સંતોએ તપ કર્યા છે, જન સેવા કરી છે, ભૂખ્યાને ભોજન આપ્યું છે, તરસ્યાને પાણી દીધું છે, અને એમ કહેવાય કે નિરાધારને આશરો દીધો છે. એવા સંતોએ અહીં તપ કર્યા છે બાપ. સંતના ચરણ કમળ જ્યાં શોભતા હોય એવી વાસાવડની ધરતી તો પાવન પુણ્યભૂમિ કહેવાય. અને એમાંય બાપ ઝાલાવડનો અને ઝાલાવડની આ પંચાળ, ઠાંગો, સોરઠ, વાળા, ગોહિલવાડ, ભાલ, મધ્ય ગુજરાત, હાલાર, કચ્છ, વાગડ, વઢિયાર અને ઉત્તરમાં પંચમહાલ, અને એમ કહેવાય કે વાપી સુધી લઈ લ્યો આખા ગુજરાતમાં આવા ઠાકરના તો ઠાનકે ઠાનકે દેવળ શોભી રહ્યા છે. અને એમાંય આ વાસાવડ ગામ એટલે ઠાકરનું ધામ, ભરવાડ ભોળો અને ભોળો ભરવાડ, અને એની ભેળો ભોળો ભગવાન, ભોળો ભગવાન ભેગો ભોળો ભરવાડ, કેવું તાલમેલ, કેવી વિશેષતા જેને કહેવાય. આવા ઠાકર દ્વારાના દર્શન કરવા ને બાપ તમારા કરોડો કરોડ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. ઠાકર તો એમ કહેવાય તલે તલના લેખા લેનાર છે. ઠાકર છે ને એ બુદ્ધિથી નહીં પ્રેમથી રીજે એનું નામ ઠાકર, બાપ ભાવથી રીજે એનું નામ ઠાકર. જ્યાં જવાનું મન થાય વારંવાર એવો ઠાકર દ્વારો, એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હે પ્રસન્ન થાય એના પરે જે સ્નેહ કરે સેવા, દેવો કહે છે સાંભળો અમારા ઠાકર એવા. દેવા મુંજવાની વાત વાત તો સાંભળો કે પ્રસન્ન થાય એના પરે જે સ્નેહ કરે સેવા, દેવો કહે છે સાંભળો અમારા ઠાકર એવા, સેવા સ્વીકારે સાંભળો પછી આપે મેવા, દેવો કહે છે દયા સિંધુ અમારા ઠાકર એવા, અમારા ઠાકર એવા. બાપ જે દયા કરે અને તમારા ઉપર કરુણા કરે ને એટલે સાહેબ તમારો બીડો પાર થઈ જાય એવા જય હો ઠાકર ધણી વાસાવડ, અને વાસાવડની આ પુણ્યભૂમિના ઠાકર દ્વાર તમારો જય હો. હે ઠાકરિયા ઠાકર તમારો જય હો, એ કાળિયા ઠાકર તમારો જય હો, તમારો જય હો, તમારો જય હો. નવખંડ ધરતીને માથે બાપ ભગવાનની સૃષ્ટિ છે. અનેક જગ્યાએ ભગવાન જન્મ્યા છે, પણ એમાં ભારતની ધરતી પર જ્યારે ભગવાન જન્મ્યા ને ત્યારે એણે માણસનું રૂપ લીધું છે બાપ. એણે પશુને પંખીને જીવજંતુને પોતાના માની અને અપનાવ્યા છે. ઠેર ઠેર ભગવાનના થાનકો છે, એવા અનેક ઠાકર દ્વારો પણ છે. ભરવાડ સમાજ, માલધારી સમાજ, નેહડાનો સમાજ જેને કહેવાય અને એનો માની તો એટલે ઠાકર દ્વારો બાપ. મોટા મોટા બંગલામાં રહેવાવાળા, હાઈ ફાઈવ સિટીમાં રહેવાવાળા, વીવીઆઈપી જિંદગી જીવવાવાળા પણ બાપ જ્યારે ઠાકરના આંગણે આવે ને ત્યારે એમને એમ થઈ જાય કે અમારા કરોડો રૂપિયા છે ને કાંઈ નથી બાપ, હાચા સુખી તો આ ભરવાડ છે, હાચા હુકી તો આ માલધારી કોમ છે, એવો દોડીયાળાનો અમારો ઠાકર દ્વારો. રાજકોટ ને જસદણની પાસે દોડીયાળા ગામ છે, ખેતર પાળે શોભતું આ ઠાકર વાળું ઠામ છે, જ્યાં બિરાજા પ્રેમથી રંગીલો રાધે શ્યામ છે, દેવો કહે કર જોડીને પ્રણામ 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 છે. ભગવાન છે એવા ભલા જેને ભજતા ભાવટ જાય છે, ચિંતા ટળે શાંતિ મળે આનંદ ઉર્મા થાય છે, વળતા હૃદયને ઠારનારું એક ઠાકર નામ છે, દેવો કહે કર જોડીને પ્રણામ પ્રણામ છે બાપ, પ્રણામ પ્રણામ છે.
શું દેવા મૂંધવાના કાવ્યો છે, શું હરિકિત બનાવ્યું છે આ ભરવાડે. આમ હવરના પોરમાં નામ લેવાનું મન થઈ જાય, હવરના પોરમાં એમ થઈ જાય પાઠ કરવાનું મન થઈ જાય. જય હો ડોડીયાળાના ઈશ્વર તમારી જય હો. વિશાળ મંદિર છે, શિખરબંધ મંદિર શોભે છે, ત્રિમૂર્તિના દર્શનથી એમ કહેવાય કે હૃદય પ્રસન્ન થઈ જાય છે. અરે ભાઈ, આ તો ભગવાનના અને ભગતના એવા કાળિયા ઠાકરના દ્વાર છે, ભગતના ઠાકર છે. વાલા ભગતની ભક્તિથી ભગવાન ખુશ થયા, રાજી થયા અને રૂડો ઠાકર મારો બોલે બંધાણો છે, આ દ્વારે બંધાયો છે. આ સંતનું અહીંયા સમાધિ સ્થાનક છે. સંતો જીવતા હોય ત્યારે તો લોક એની સેવા કરે છે, પણ શ્રદ્ધાળુઓ અને ભક્તો મર્યા પછી પણ એના સમાધિ સ્થાન બનાવી અને એની સમાધિને પૂજે છે. કેવી સનાતન સંસ્કૃતિ છે બાપ. સંતો છે ને એ તો બાપ સમાધિમાંથી પણ જવાબ આપે છે. પેટાળમાં જતા રહે ને એના હાડકા દટાઈ જાય ને બાપ, તો એના હાડકા છે ને એ એમ કહેવાય હરખથી બોલે છે. સંતો માણસ શ્રદ્ધા પે સમાધિ આવે તો આવા મહાસંતો એના આંસુડા લૂછી નાખે છે. આવા મહાન સંતોને તો વંદન છે. આ સંતોએ આપણને જીવતરનો રાહ બતાવ્યો છે. આવા ઠાકર દ્વારામાં અનેક સંતો છે. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, ઝુંઝુ પાવ આ ઘેઠ રે કોટિક યજ્ઞ સમાન. બાપ ટપાલી જેમ કાગળ લાવે એમ દીવાભાઈ મુંધવા એમ કે છે કે ઘરે બેઠા આ ગંગાજી હું લાવ્યો છું, તમે નાહો. આ ઠાકર દર્શનનો બહુ મોટો મહિમા છે. આ કેસેટ દ્વારા અમારો દેવો મુંધો એમ કહે છે કે તમારા ઘરે હું ગંગા લઈને આવ્યો છું ઠાકર દ્વારાની, એમાં તમે આચમન કરો બાપ. આ કથા સાંભળો, તમારા કાન પવિત્ર થાય. એમ નહીં, આ કથા તમારા શરીરમાં જાય, હૃદયમાં જાય ને તો તમારું આ ખોળિયું પવિત્ર થઈ જાય. આ ઠાકર દર્શનનો બહુ મોટો મહિમા છે. સ્થાનકોના નકશા જુદા, મૂર્તિઓ જુદી, એના રંગ જુદા જુદા, પણ બાપ મારા ઠાકરનો રંગ તો એકનો એક છે. આ સંતોની વાતો પણ એવી, અર્થ એનો એક જ થાય. ભલા થાવ, ભલું કરો, જન સેવા એ જ પ્રભુ સેવા. જેવી દાનત એવી બરકત, સત્યથી હાલો, ધર્મથી હાલો અને જીવતર જીવવાની જરૂરી બુટ્ટી, એવી આ વાતો આ કેસેટમાં છે. અમારો દેવો મૂંધવો આવી હરખની વાતો લઈને તમારા આંગણે આવ્યો છે. બાપ એ સાંભળજો, જીવનમાં ઉતાર જો, તમારી પેઢીને સંભળાવજો, તમારા બાળકોને સંભળાવજો. અને ભાઈ, આજે ડોડીયાળાના દેવના દરબારમાં આપણે જ્યારે આવ્યા છીએ ને ત્યારે આ ભક્તિનું ભાથું બાંધીને જવાનું છે. ભગવાને તો આખી ભગવદ્ ગીતામાં કીધું છે કે સંતો રહે કે ન રહે, પણ બાપ ભગવાનની બોલેલી વાણી તો અહીં કાયમ રહેવાની છે. દેવા ભરવાડના દુહામાં તમે સાંભળો, સમજશો તો આત્મો જાગી જશે, ગાંઠે બાંધો તો ક્યાંક કામ લાગી જશે. સમજશો તો આત્મો જાગી જશે, ગાંઠે બાંધો તો ક્યાંક કામ લાગી જશે. એટલે દેવો મૂંધવો કહે છે બાપ કે દુખિયાને જોઈ દ્રવે જરાક કરે ટેકો. દેવો કહે છે માનવી એવો ધણી જાળવે ઢેકો. બાપ ધણી જાળવે ઢેકો. તમે કોકને મદદ કરો ને તો ભગવાન તમારી વાહે જ ઊભો હોય છે. એમ તમે જ્યારે કોકને મદદ કરો છો ને ત્યારે ભગવાન તમને મદદ કરતો હોય છે. અમારો દેવો મૂંધવો એમ કે છે આ ફિલસુફી ભરવાડની, એક ઝૂંપડામાં રહેવા વાળા ભરવાડની ફિલસુફી તો જુઓ બાપ, તત્વજ્ઞાન તો જુઓ, દુનિયાના વિચારકો જેની આગળ વામણા પડી જાય એવી ફિલસોફી. સત્કર્મ સાથે આવશે, પડ્યો રહેશે દામ. માટે દેવો કહે છે દિલથી કરજો ધર્મના કામ, માણસ તો શું બને ધણીનું ધાર્યું થાય. માટે દેવો મૂંધવો કહે હરિના ગુણના ગાવ બાપ, હરિના ગુણલા ગાવ અને સંસારમાં સારા સરસો રહે, ધરો ધણીનું ધ્યાન. દેવો કહે છે સર્વનું ભલું કરો ભગવાન, હે તમે ભલું કરો ભગવાન, તમે ભલું કરો ભગવાન. અને બાપ એવા આ ઠાકરનો જય હો, ઠાકરનો જય હો, ઠાકરનો જય હો.
સકળ સંસારની માલિપા સર્વ જગત નિયંતાએ જન્મ લીધો છે. 9 મહિના પેટમાં રહી, 9 મહિના પેટમાં રહી અને જેણે માણસના ઘરે અવતાર લીધો, એક માનીકુખે અવતાર લીધો, એવો ભોળો ભગવાન એટલે અમારો ઠાકર ધણી અનેક સ્વરૂપે સમગ્ર બ્રહ્માંડમાં વિરાજમાન છે, સનાતન ધર્મના અનેક સ્થાનકોમાં વિરાજમાન છે એવું અમારું ગોમટા ગામ અને ગોમટા ગામનો આ અદ્ભુત ઇતિહાસ મારે કહેવા જવું છે. બાપ દેવો મંધવો એક આવી રૂઢી વાત લઈને તમારે આંગણે આવતો હોય ને બાપ ઠાકર દ્વારાની, ત્યારે આ ગોમટા ગામનો કેવો ઉજળો ઇતિહાસ છે કે ઠેક ઠેકાણે ઠાકરા તારા વિધવિધ ફરક્યા વાવટા, એમ દેવો કહે આનંદથી ગોવિંદ પધાર્યો ગોમટા. ગોંડલ તાલુકાનું ગોમટા ગામ સુંદર મજાનું દ્વાર શોભે છે, લીલી ધજા લહેરાય છે, સુંદર મજાનું બાંધકામ છે અને એમાંય બહુ જૂનો ઠાકર દ્વારો છે. દેવો મુદવો તો એમ કહે છે કે ભક્તજનોને તારવા એ ત્રિકમ તારી ટેવ. શું કહે છે કે ભક્તજનોને તારવા એ ત્રિકમ તારી ટેવ. દેવો કહે છે ધન્ય હો લખા દાદાના દેવ, આ લખા દાદાના દેવ. મૂળ લખા દાદાની જગ્યા કહેવાય. સુંદર મજાના ભીત ચિત્રો અને ભીત્ર ચિત્રોની માલિપા એમ કહેવાય કે હાથમાં રામ સાગર રહી ગયો છે. આહા હમણાં એમ કહેવાય કે બોલે કે બોલશે એવી રૂઢી મૂર્તિઓ શોભે છે. ગોમટાના ઠાકર દ્વારામાં નારી ભક્ત પૂજી બેનનું પણ સુંદર સ્થાનક છે. ઈસવીસન 1600ની સાલમાં અહીં લખા દાદાએ જીવતા સમાધિ લીધેલી અને એ સિદ્ધ જગ્યાએ બાપ આપણને જતા એમ લાગે કે દર્શન કરતા દિલ હશે હૈયે છલકે હીર. દેવો કહે દર્શન કરો આ ઠાકરનું મંદિર. બાપ આ તો ઠાકરનું મંદિર. બાપ હૈયામાં શાંતિ થઈ જાય એવી લાલાની મનોહર મૂર્તિ, સંતોના પાવન પગલા અને આ ચરણ કમળમાં ભક્તો જ્યારે દર્શન કરે ને ત્યારે બાપ હૈયામાં હિમાલય જેવી શાંતિ થઈ જાય છે. અહીંયા નવું મંદિર નિર્મિત થયું છે. ઈસવીસન 1991માં જે આકાર પામ્યું અને રૂડા વૃક્ષોની ઘટામાં શ્યામળાનો દરબાર શોભે છે. એમ કહેવાય કે આ ઘટાદાર વનરાજીની વચ્ચે ભગવાન બેઠા છે. જૂનો શિલાલેખ નજરે પડે છે. લુલી ધરામાં એમ કહેવાય કે ધજા લહેરાય છે અને વિશાળ ધર્મશાળા છે, સમાધિ સ્થાન છે ભગવાન ગણેશ હનુમાનજીના. એમ કહેવાય કે ઉત્તમ મૂર્તિના સ્થાનકો છે. દીવડો ધીરો 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 જળહળ 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 એમ કહેવાય જળહળી રહ્યો છે. શિખરબંધ મજાનું જાજરમાન મંદિર છે. ભગવી ધજા નજરે પડે છે. વાહ ગોમટાના ધણી, વાહ ગોમટાના ઠાકર અને વાહ ગોમટાના બાપ, તને તો લાખો કરું પ્રણામ. આમ તો અણુ અણુમાં ઈશ્વર છે એવું કહેવામાં આવે છે, પણ બાપ ઠાકર વિનાનું ઠાલું કોઈ ઠામ નથી. પણ જ્યાં પ્રેમ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે ત્યાં ઠાકર એ તો સાક્ષાત સન્મુખ છે. બાપ સાક્ષાત સન્મુખ છે એવા એ ઠાકર દ્વારાને આપણે લાખો લાખો વંદન કરીએ છીએ. જય હો બાપ, જય હો ઠાકર ધણી, તારો જય હો ઠાકર ધણી. બાપ એટલે ગોમટાના ઠાકર માટે એમ કહેવાય છે કે નિત નિત વહાલ વહાવે ઠાકર, ભક્તો માટે આવે ઠાકર, દિલ દયા છલક આવે ઠાકર, દિલના દુઃખ હટાવે ઠાકર, મંદિર મંદિર વિહિરે ઠાકર, દેવો મુંધવો એમ કહેવે છે કે રામ રે ઠાકર, રામ રે ઠાકર, રામ રે ઠાકર. આવા ગામ ગોમટાના ઠાકર એ તો એમ કહેવાય કે સૌના હૈયામાં વસે છે. હૈયા આ ઠાકરના દર્શથી એમ કહેવાય કે આખ્યું ઠરે છે, દિલ હરખાય છે, ચિત્ત નિર્મળ થઈ જાય છે, તનનું જે સ્નાન થઈ જાય, આ મન પાણી પાણી થઈ જાય અને મનની અંદર ચિત્ત પ્રસન્ન થઈ જાય. એવું કહેવાય કે પૂજા પાઠ અને ભક્તિથી આપણું મન હરખાઈ જાય એવા પાવન ધામને લાખો લાખો વંદન છે. ગોમટાના ઠાકરને લાખો લાખો વંદન છે, લાખો લાખો વંદન છે, લાખો લાખો વંદન છે. એવી બહુ મજાની આ ધરતી છે. મૂળા બાપા સંત દ્વારિકા જવા માટે જ્યારે તૈયાર થાય છે, આખો સંઘ એમની ભેળો છે, ત્યારે આ સંઘને ભગવાન મળ્યા છે એવી રૂઢિયા વાત છે.
થાક્યો પાક્યો સંઘ છે, આગળ ચાલવાની તૈયારી કરે છે, ત્યાં તો કરુણાનો સાગર કાળિયો ઠાકર મીઠી નિંદ્રમાંથી ઝબકીને જાગ્યો છે, ઘોડે સવારના સ્વરૂપમાં આવી અને આ સંઘની સામે આવ્યા છે, અને ભક્તો ધન્ય બની ગયા છે બાપ, ભક્તો ધન્ય બની છે. ધમા પર બ્રાગડતા, ધમા પર બ્રાગડતા, ધમા પર બ્રાગડતા કાળિયો ઠાકર એમ કહેવાય કે રથ મૂકી અને આજે ઘોડે સવાર થઈને આવ્યો છે, પોતાના માલધારી સમાજને મળવા માટે, પોતાના આ ભોળા ભરવાડોને મળવા માટે જતી વેળાએ ઠાકર બોલ્યા છે અઠે દ્વારિકા હે, કે અઠે દ્વારિકા, દ્વારિકા જેવું ધામ છે અહીં દ્વારિકા છે ને એમ સમજો બાપ, તેથી આ દ્વારિકા બની ગયો છે, તેથી આ દ્વારો પૂજાય છે, અહીં દ્વારિકા છે એટલું સમજી અને ભક્તો રાજીના રેડ થઈ ગયા છે બાપ. એમ કહેવાય કે પોતાના આજ્ઞા જ ભગવાન વધાર્યા છે, અને એથી એ વધી અને એ ખાડામાં સ્નાન કર્યું છે, અને ત્યાં દરેકને ડાબે ખંભે દ્વારિકાની છાપ પડી ગઈ છે. આવી મજાની વાત આ મૂળા બાપાના ગામની છે, એટલે મુદવો સામો ચાલ્યો આવે છે, મુદવા એના વખાણ કરે છે, અને એટલે જ આપણા આંગણે એના વખાણ કરતા હાથ જોડીને કહે છે કે સંત મારું આંગણું પાવન કરો, પ્રેમને ઉજળા આવકાર છે, સંત રાજી થયા છે અને મુંધવાને દીકરો દીધો છે, અને મુંધવાનો વંશવેલો ખૂબ વધ્યો, આનું નામ છે સંત બાપ. આવા મૂળા બાપાને તો કરોડો 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 વંદન હો બાપ, કરોડો કરોડો વંદન હો. ભવ સાગર તરવા માટે બાપ આવા ભેખ ધારણ કરેલા કોઈ સંતના આશરે જાઓ ને તો બાપ તમારા બીડો પાર થઈ જાય, તમારી 71 પેઢી તરી જાય. અને એટલે અમારો આ જગતમાં એવો ભાવ છે કે સંત સપૂતને તુંબડા, ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર ભાવ, દયા સબુરી બંદગી અને કરે ઉપકાર અનંત, દેવો કહે સદા સેવીએ, પરમ સુહાગી સંત બાપ, પરમ સુહાગી સંત. એવા મૂળા બાપા મહાન સત, ઘટકામાં એમનું ગામ, અહીં રૂડો કીર્તિસ્તંભ ઉભો છે, દજાયું ફરાક 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 ફરે છે, નોબતું ગડગડાટ 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 વાગે છે, શિવલિંગનું સ્થાનક છે, અહોકૃપાલ નેત્રપાલ નિર્ગણમ નિરંજનમ ત્રિલોક પ્યાલ વ્યાલ માલ કષ્ટકાલ ભંજનમ ત્રિલોકચારી ભૂતચારી અર્ધચંદ્ર શેખરમ વેદાંત સાથ સોતકમ નમામિનાથ શંકરમ. એમ કહેવાય કે ઠાકર અને શિવની જોડા જોડ પૂજા થાય છે, એવી ધાર્મિક એકતાના દર્શન થાય છે, અને સંત નારાયણ બાપાના પણ પગલા છે. આવા સંતોનો જય હો, એવા ઠાકરનો જય હો, એવા ઠાકર નો જય હો બાપ, ઠાકર નો જય હો, ઠાકર નો જય હો. રાજકોટ તાલુકાનું ગઢડા છે ગામ, રૂડુ મજાનું આ ઠાકર નું ધામ, કપરે કપ્યાતા સંત રાઘવદાસ ઠાકુરજી એમની પૂરી તિયાસ, કપરે કપ્યાતા સંત રાઘવદાસ ઠાકુરજી એમની પૂરી તિયાસ. સદાય ભવાની સહાય કરો, સન્મુખને વસો પ્યારા ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ભગવાનની વાતો થાય છે, પરમાત્માની વાતો થાય છે, ઠાકર દ્વારાની વાતો થાય છે, સુરીરો સંત ભક્તિ જતિ સતીની વાતો થાય છે, એવી આ વેદ ધર્મની સનાતન ધર્મની અનેક જગ્યાઓ અનેક ઠાકર દ્વારા. એમાં સાહેબ રાજકોટનું એક અનોખું ધામ, પવિત્ર ધામ, મનને ટાઢક મળે, દિલને શાંતિ થાય એવું ધામ, એટલે રાણીમાં અને રૂડીમાનું સ્થાનક જેને કહેવાય. રાણીમાં રૂડીમાં કેવું જોડલી, જુગલબંધી જેને કહેવાય, અને આ રાણીમાં રૂડીમાં સૌરાષ્ટ્રનું હૃદયસ્થાન કહેવાય. રાજકોટની આ જગ્યા છે ને એ તો પ્રસિદ્ધ જગ્યા છે,
રાજકોટમાં બેડી નાકા પાસે કેસરી પુલની બાજુમાં આ સ્થાનક છે. અમારો દેવો મુંધવા એમ કહે છે કે બાંભા ભરવાડની દીકરીઓ જન્મી અવતારી. સાંભળજો મિત્રો, બાંભા ભરવાડની દીકરીઓ જન્મી અવતારી. દેવો કહે છે ધન્ય છે નરથી સવાઈ નારી. બાપ આ તો નરથી સવાઈ નારી, અનેક નર પુરુષો જ્યાં વામણા પડી જાય એવી આ નારી. અમારો દેવો મુંધવો તો આગળ એમ કહે છે કે ભાવ ભક્તિના ભજનના વાગે ભડાકા ભારી. હે ભાવ ભક્તિ ભજનના વાગે ભડાકા ભારી. દેવો કહે છે ધન્ય હો નરથી મહાન નારી. બાપ આ તો નરથી મહાન નારી એવી અમારી રાણીમાં રૂડીમાં એ તો સમગ્ર ભારતનું નહીં બાપ, સમગ્ર વિશ્વની મહિલાઓનું ગૌરવ છે. એને તો લાખો લાખો વંદન છે. બાંબા શાકના ભરવાડના દીકરીઓ બેવ સગી બહેનું, એકનું નામ રાણીમાં, બીજું નામ રૂડીમાં, પૂર્વના સંસ્કારો, મહાન આત્મા, એક જ ઘેર જન્મ્યા. એ તો જુઓ બાંભા પરિવારની આ આ ઉજળી રીત તો જુઓ, એના પૂર્વના સંસ્કાર તો જુઓ, પુણ્યના પ્રભાવના પુણ્યનો પ્રતાપ તો જુઓ. જે માયામાંથી મન ઉઠી જાય અલખને આરાધવા એવી મનમાં ગાંઠ વાળી છે બે બહેનોએ. અને આખા ભરવાડ સમાજમાં બેવ નારી રત્નો એ તો મહાન સંત તરીકે પૂજાય છે. ભરવાડ સમાજનું નહીં, હું તો એમ કહું છું સુખદેવ ગઢવી કે બાપ આ બે દીકરીઓ એ માલધારી સમાજની નહીં પણ વિશ્વના દરેક સમાજની દીકરીઓ ગણાય ગણાય અને ગણાય. બાપ આ તો ભક્ત છે, એની કોઈ શાખા નથી હોતી, પણ એ ગર્વ લઈ શકે માલધારી કોમ કે અમારા કુળમાં જન્મી છે. બાપ અમારા કુળમાં જન્મી છે. રાણી રૂડી બેઉ બેનડી રીઝવ્યા વૈકુંઠનાથ. હે રાણી રૂડી બે દીકરી રીઝવ્યા વૈકુંઠનાથ. દેવો મુંધવો દર્શન કરે હેથે જોડીને બાપ, હેથે જોડીને હાથ. આ રાણીમાં રૂડીમાં ના આશીર્વાદ સમાજના એક એક માણસને છે. કોઈ પણ ભરવાડની ટોપલી લઈને આવે તોય સુખી થાય. કોઈ પણ અહીંયા ભક્તજન એમ કહેવાય કે અંકિંચન બનીને આવે ને બાપ, તો એના એમ કહેવાય કે મનના સંકલ્પ કર્યા હોય ન કર્યા હોય તોય કામ થઈ જાય. બાપ હોકારો કરે કે ન કરે, અરે એ ધરતીની આજુબાજુ રહીને કોઈ નીકળે ને તો એને મુક્તિ મળી જાય એવી રાણીમાં અને રૂડીમાંના તપ છે. બાપ બગડેલ બાજી સુધરે થઈ જાય સવાધીશ. હે બગડેલ બાજી સુધરે થઈ જાય સવાવીશ. કહે છે દેવો મુંધવો આવા સંતના આશીષ. બાપ આવા સંતના આશીષ. આવા રાણીમાં રૂડીમાંનો આ દ્વારો અને એવા 12 જ્યોતિર્લિંગના એમ કહેવાય કે ચિત્રદર્શન, હનુમાનજીનું સ્થાનક, કાળિયા ઠાકરનું ધામ, એમ કહેવાય કે આ રાણીમાં અને રૂડીમાંનો આ એમ કહેવાય.